सुशीला बेन ना घर मा हमेशा रौनक रहती। चार दीकराओ थी भरेलो परिवार हतो। चारे दीकरा भणवा मा होशियार अने एकदम आज्ञाकारी। गोविंद भाई नु तो आखी शेरी मा नाम हतो। सारो एवो वेपार अने घर मा चार दीकरा, चारे आज्ञाकारी अने सुशील स्वभावना। सुशीला बेने चारे दीकराओना हिसाबे घर पण मोटू बनावडाव्यु हतो। घर मा रूम पण वधारे हता। सुशीला बेन शेरीमां ज्यां ज्यां जता त्यां એમના વર્તનના લોકો વખાણ કરતા। ઘમંડ તો એમનામાં જરાય નહોતો। બધાને મદદ કરતા, જરૂર પડે તો પૈસાની મદદ પણ કરતા, જરૂર પડે તો પૈસાની પણ મદદ કરતા। ભગવાનના પરમ ભક્ત હતા। ઘરમાં ભજન કીર્તન અને બ્રાહ્મણોને ભોજનદાન દક્ષિણા પણ આપ્યા કરતા। મોટો દીકરો રામેશ્વર ભણી ગણીને એન્જિનિયર બની ગયો। પિતા ગોવિંદભાઈના કપડાના વેપારમાં એને પહેલેથી રસ નહોતો। એન્જિનિયર બનતા જ એના માટે માગા આવવા લાગ્યા। સુશીલાબેન ધાર્મિક અને સુશીલ સ્વભાવની છોકરી શોધી રહ્યા હતા, પણ ઘરમાં આઝાદ વિચારસરણીવાળી છોકરી મનીષા આવી ગઈ। મનીષાને સવારે જલ્દી ઉઠવામાં અને ઘરના કામમાં જરા પણ રસ નહોતો। એને હરવા ફરવા અને બહાર ખાવાનો શોખ હતો। ઘરમાં આટલા બધા લોકોનું જમવાનું બનાવવાથી એ હંમેશા બચતી રહેતી। સાસુ સસરા અને ત્રણ દિયર આટલા લોકો માટે રસોડામાં રહેવું એને સમયની બરબાદી લાગતી હતી। રામેશ્વર કંઈ બોલી નહોતો શકતો। લડી ઝઘડીને એ જ ઘરની એક રૂમમાં અલગ રહેવા લાગી। સુશીલાબેન અને ગોવિંદભાઈ કંઈ ન કરી શક્યા। ઘરમાં શાંતિ જળવાઈ રહે અને બાળકો નજીક રહે એ માટે એમણે આ બધું સહન કરી લીધું। બીજો દીકરો પરમેશ્વરે બેંકમાં નોકરી માટે એપ્લાય કર્યું હતું। અભ્યાસ મન દઈને કર્યો અને એને બેંકમાં નોકરી મળી ગઈ। નોકરી મળતા જ છોકરાઓ ચર્ચામાં આવી જાય છે, છોકરીવાળા જાતે જ ખેંચાઈ આવે છે। હવે લગ્નનો વારો એનો હતો। પરમેશ્વરના કિરણ સાથે લગ્ન થયા। કિરણ ઘરના કામોમાં હોશિયાર હતી, સુશીલા બેનની પણ મદદ કરતી હતી। એને ઘરના કામ સિવાય સીવવાનો પણ શોખ હતો। એ જાતે જ પોતાનું કામ કરવા માંગતી હતી, પણ ઘરના સભ્યોનું આટલું બધું કામ કરવાનું, સવાર સાંજનું જમવાનું, કપડાં વાસણથી એ પણ કંટાળી ગઈ હતી। એને જેઠાણી મનીષાની આઝાદીની ઈર્ષા થવા લાગી। બંને પતિ પત્ની મન ફાવે ત્યાં હરતા ફરતા અને જલસા કરતા એ જોઈ કિરણ બળ્યા કરતી। મનીષાએ એને પણ સમજાવી કે પોતાના માટે જીવવું છે તો તું અલગ થઈ જા, જોડે રહીશ તો આખી જિંદગી આ કામમાં જ પૂરી થઈ જશે, તારે તો તારું બ્યુટી ખોલવું છે તો ક્યારે ખોલીશ। કિરણના મનમાં પણ હવે વિરોધ ઉત્પન્ન થયો। એણે પરમેશ્વરને કહીને લડી ઝઘડીને આખરે એક રૂમમાં પતિ સાથે રહેવા લાગી અને ધીમે ધીમે પોતાનું બ્યુટી પણ શરૂ કરી દીધું। આ બાજુ સુશીલાબેન થોડા બીમાર રહેવા લાગ્યા। વધતી ઉંમરની સાથે એમનાથી ઘરના કામ ધીમા થવા લાગ્યા, થાકી જતા અને ફરી કરતા। બે વહુઓ એ જ ઘરમાં હતી, પણ બંને સાથે હોવા છતાં અલગ રહેતી હતી। મનીષાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો। દાદા દાદી બનવાની ખુશીમાં ઘરમાં પાર્ટી રાખવામાં આવી। સુશીલાબેન અને ગોવિંદભાઈએ વિચાર્યું કે ચાલો હવે પૌત્ર પૌત્રી સાથે જ ગડપણ વીતી જશે। પણ થોડા મહિના વીત્યા કે રામેશ્વરે સારી કોલોનીમાં જગ્યા લઈ મકાન બનાવ્યું અને પત્ની મનીષા અને બાળકોને લઈને ત્યાં રહેવા જતો રહ્યો। જતા પહેલા એ જે રૂમમાં રહેતો હતો ત્યાં તાળું મારીને ગયો, જેથી એ રૂમ એની જ રહે। સુશીલાબેન અને ગોવિંદભાઈને બહુ દુઃખ થયું, પણ એ બિચારા શું કરે। પરમેશ્વરની પત્ની કિરણનું પણ બ્યુટીક સારું ચાલવા લાગ્યું, એટલે એણે પણ નવું ઘર લઈ લીધું અને પોતાના રૂમને તાળું મારીને ત્યાં જતી રહી। દીકરા મોટા હતા, કમાવ હતા, એટલે સુશીલાબેન અને ગોવિંદભાઈ કંઈ ન કરી શક્યા। ત્રીજો દીકરો સર્વેશ્વર બંને ભાઈ અને ભાભીઓના વર્તનથી ચોંકી ગયો હતો। એનું કહેવું હતું કે આ રીતે આપણને બધાને છોડીને ભાઈ ભાભીને જવું નહોતું, આ શું વાત થઈ। એ ગયા તો ખરા, પણ પોતાની રૂમને તાળું પણ મારતા ગયા। આ બાજુ ગોવિંદભાઈ અંદરથી તૂટી ગયા હતા। એક રાત્રે સૂતા તો બીજા દિવસે ઉઠ્યા જ નહીં। સુશીલા બેન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો, તે હવે વધુ દુઃખી રહેવા લાગ્યા। બસ હંમેશા ભગવાનની ભક્તિમાં રહેતા,
એનાથી એમને ધીરજ મળતી અને શાંતિનો અનુભવ થતો. સર્વેશ્વરને હજુ ક્યાંય નોકરી નહોતી મળી. એ એક શેઠની દુકાન પર મુનિમગીરી કરતો હતો અને થોડા ઘણા પૈસા કમાઈ લેતો હતો. બાકી ભાઈઓની જેમ એ વધુ ભણ્યો નહોતો. શેઠની દીકરી એના પર મોહિત થઈ હતી. એની એક આંખમાં ફેર હતો અને એને સરખું દેખાતું નહોતું. શેઠને બીજું કોઈ સંતાન ન હતું. જે હતી એ દીકરી સરલા જ હતી અને સરલાની આંખને કારણે એના લગ્ન નહોતા થઈ રહ્યા. એને પણ સર્વેશ્વર ગમતો હતો, પણ લગ્નની એક શરત હતી. સર્વેશ્વર ઘર જમાઈ બનીને રહે અને શેઠની આખી દુકાન સંભાળે. સુશીલા બેને દીકરાનો સંસાર મંડાઈ જાય એ વિચારીને સર્વેશ્વરના લગ્ન સરલા સાથે કરાવી દીધા. થોડા દિવસ પછી સરલાના કહેવા પર બીજા ભાઈઓની જેમ સર્વેશ્વર પણ પોતાની રૂમમાં તાળું મારીને જતો રહ્યો. સુશીલા બેનનો હર્યો ભર્યો પરિવાર હવે ખાલી થઈ ગયો હતો. જે ઘરમાં પહેલા રોનક ચહેલપહેલ હતી એ ઘરમાં હવે સન્નાટો થઈ ગયો. ત્રણ રૂમ પર તાળા લાગી ચૂક્યા હતા. બે રૂમમાં હવે સુશીલાબેન અને સૌથી નાનો દીકરો દુર્ગેશ્વર રહેતા હતા. નાના દીકરાએ ગોવિંદભાઈનો કપડાનો વેપાર સંભાળી લીધો. એ વેપારમાં કંઈ ખાસ નહોતો કરી રહ્યો. બસ જેમ તેમ કરીને સુશીલાબેન અને નાના દીકરાનું ગુજરાન ચાલી રહ્યું હતું. મહિનામાં એકવાર દીકરા વહુ આવતા અને પોતાના રૂમનું તાળું ખોલતા અને સાફ સફાઈ કરીને ફરી તાળું મારીને જતા રહેતા. દુર્ગેશ્વરની પણ હવે લગ્નની ઉંમર થઈ ગઈ હતી. હવે સુશીલાબેનની આ છેલ્લી જવાબદારી બાકી હતી. એમને રાત દિવસ દુર્ગેશ્વરના લગ્નની ચિંતા રહેતી હતી. લગ્ન પછી આ દીકરો પણ પારકો થઈ જશે એટલે એ પણ ડર રહેતો હતો. બાકીના ત્રણ દીકરા વહુ ઠાઠમાં હતા, પણ ક્યારેય સુશીલાબેનની જરા પણ આર્થિક મદદ નહોતા કરતા. ઘણી મુશ્કેલીઓ બાદ એક છોકરી મળી અને દુર્ગેશ્વરના લગ્ન પણ થઈ ગયા. સૌથી નાની વહુ આમ તો સંસ્કારી હતી, પણ જ્યારે પોતાના જેઠ જેઠાણીના માન મર્તબો અને પૈસાના ઠાઠ જોતી તો મનમાંને મનમાં પોતાની કિસ્મતને કોસતી રહેતી. દુર્ગેશ્વરને રાત દિવસ વધુ પૈસા કમાવાનું કહ્યા કરતી અને એની સાથે ઝઘડ્યા કરતી. સુશીલાબેનની તબિયત વધુ ખરાબ રહેવા લાગી. સુશીલાબેનનો ખર્ચો પણ એનાથી હવે સહન નહોતો થતો. એ વારંવાર દુર્ગેશ્વરને પોતાના પિયર જતા રહેવાનું કહેતી, જેથી એ ત્યાં એના ભાઈઓ સાથે કામ કરીને વધુ પૈસા કમાઈ શકે. બંનેના રાત દિવસના ઝઘડા જોઈ સુશીલાબેને જાતે જ કહી દીધું કે બેટા, તું તારી પત્ની શીલાને લઈને જતો રહે, હું તો જીવી લઈશ. હવે મારે દિવસો જ કેટલા બચ્યા છે, વહુ સાથે તો આખી જિંદગી રહેવાનું છે. દુર્ગેશ્વરનો વિરોધ છતાં નાની વહુ શીલા પણ પોતાના ભાગની રૂમ પર તાળું મારીને જતી રહી. સુશીલાબેન પાસે હવે એક રૂમ અને પોતાનું ઘટ પણ હતું. દર મહિને બધા દીકરા વહુ મળવા આવતા હતા. બધા એ જ ઈચ્છતા હતા કે ગમે તે રીતે આ ઘર વેચીને ચારેયને પોતાનો ભાગ મળી જાય. આ બાજુ સુશીલાબેને એક નવું પગલું ભર્યું. બધા રૂમના તાળા તોડાવીને બધા રૂમની સફાઈ કરાવી દીધી. ગોવિંદભાઈના મિત્રના સહયોગથી ઘરને પોતાનું ઘર એક અનાથાશ્રમ માટે દાન કરી દીધું અને પોતે પણ એ રૂમમાં રહેવા લાગી. અનાથાશ્રમના રસોડામાં જે બનતું એનાથી એમનું પેટ પણ ભરાઈ જતું. કપડાની દુકાનને ભાડે આપી દીધી, જેથી એની આવકથી પોતાની દવા અને સારવારનો ખર્ચ કાઢી લેતા હતા. દીકરા વહુઓને ખબર પડી એટલે બધા દોડતા આવ્યા અને કહેવા લાગ્યા, મમ્મી, તમે અમારા ભાગની રૂમનું તાળું તોડી નાખ્યું. પપ્પાના ઘર પર અમારો પણ હક છે, અમારો પણ ભાગ છે, તમે અમને ભાગલા પાડી દો. ત્યાં જ સુશીલાબેન બૂમ પાડી ઉઠી, ચૂપ કરો, ભાગલા? કેવા ભાગલા? શું આ દિવસ જોવા માટે મેં તમને ચારેયને જન્મ આપ્યો હતો? તમારા બધાનો આ ઘરમાં કોઈ ભાગ નથી. આ ઘર મારા પતિએ મારા માટે બનાવડાવ્યું હતું, આ મારું છે. તમે બધાએ એના પરથી તમારો હક ગુમાવી દીધો છે. આ ઘર ફક્ત મારા ભાગનું છે. તમને બધાને મારા દીકરા કહેતાય મને શરમ આવે છે. એના કરતાં સારું હતું કે હું વાંજણી હોત. તમે બધા તમારા પરિવાર સાથે ખુશ રહો. હવે આ અનાથ બાળકો જ મારો પરિવાર છે. આ ઘર ફક્ત મારું છે અને આ ઘર પર ફક્ત મારો જ હક છે. હું આ ઘરનું શું કરું છું એ મારે તમને બધાને પૂછવાની જરૂર નથી.
તમે બધાએ રૂમને તાળા નહોતા માર્યા, પણ મારા મમતામય હૃદય પર તાળા મારી દીધા હતા. રૂમના તાળા તૂટી શકે છે, પણ મનના તાળા ન ક્યારે ખુલશે અને ન તો ક્યારેય તૂટશે. અને હા, આ ઘરની સાથે અન્ય એક હક પણ હું તમારી પાસેથી છીનવું છું. મારા મર્યા પછી તમે મારી અર્થીને કાંધ નહીં આપશો અને ન તો મને મુખાગ્નિ આપશો. બધા દીકરા વહુ જોતા રહી ગયા અને મોઢું લટકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, સાચું જ કહ્યું છે કે માતા પિતા બધા બાળકોને પાલવી લે છે, પછી ભલે ને એ ગમે તેટલા કેમ ન હોય, પણ બધા બાળકો મળીને એક માતા પિતાને નથી સાચવી શકતા. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારા આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે. એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ધન્યવાદ.